સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ એસ લખાણી કન્યા વિદ્યાલયમાં હું ધર્મિષ્ઠા ત્રિવેદી ધોરણ પાંચની વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું આજે વિષય ગણિતમાં પાઠ અગિયારમાં ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે આપણે જોઈશું ક્ષેત્રફળ અને પરિમિતિમાં અગાઉ આપણે બે વિડીયોઝ મૂકેલા છે એ વિડીયોઝ આંધીથી જોજો એની અંદર ક્ષેત્રફળ અને પરિમિતિના સૂત્ર આપેલા છે એ સૂત્રને આધારે આજે આપણે હવે પછીનું પાના નંબર એકસો પંચાવન નંબર ઉપર જોઈશું પાના નંબર એકસો પંચાવનના પેજ ઉપર એક દોરીની રમત આપેલી છે એ દોરીની રમતને લઈને એટલે કે તમારી પાસે એક દોરી લેવાની છે અને એ દોરી લઈને તમારે આ જે તમને ગ્રાફ પેપર આપેલું છે એ ગ્રાફ પેપર ઉપર કોઈપણ પ્રકારનો આકાર દોરવાનો છે તમે વિદ્યાર્થી મિત્રો તમારી પાઠ્યપુસ્તક છે એ સાથે રાખો અને પાના નંબર એકસો પંચાવન ઉપર જે સૂચના છે એ શાંતિથી વાંચો જેની અંદર આ જે કાર્ટૂન આપેલું છે એ કાર્ટૂન તમે જોઈ શકો છો કે એના હાથમાં દોરી છે અને સૂચના લખેલી છે કે પંદર સેમી લાંબી એક દોરી લો આ દોરીના છેડાઓ જોડીને કાગળ ઉપર અલગ અલગ આકારો બનાવો તમારે પંદર સેમી દોરીને આ ખાનાની અંદર કોઈ પણ રીતે છે એ મૂકવાની છે અને ત્યાર પછી એ કાગળનું એટલે કે એ આ કાગળમાં જે આકાર બનેલો છે એ આકારનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આ કાગળ ઉપર દોરી મૂકી અને આ પ્રકારનું મેં એક ચિત્ર આકાર સ્વરૂપે દર્શાવેલું છે જેની અંદર તમે અગાઉ પાઠ બીજો આકાર અને ખૂણાઓ વિશે માહિતી મેળવેલી હશે એ આકાર અને ખૂણાઓમાં શું હતું યાદ કરો જે બધાએ તો કે આખા ખાના કે જે પૂરેપૂરા ખાના હોય જોઈ શકાતા હોય તો એમાં એનો એક ગણવો અને અડધા ગણાતો હોય જે આકૃતિ છે એ અડધા ખાનામાંથી પસાર થતું હોય તો એનો અડધો ભાગ ગણવો અને અડધા કરતાં વધારે હોય ખાનામાંથી પસાર થતું હોય તો એને પૂરેપૂરો ભાગ ગણવો આવું આપણે અગાઉ આકાર અને ખૂણાઓ વિશે માહિતી મેળવી હતી એની અંદર આવી આકૃતિ દ્વારા તમે ક્ષેત્રફળ છે એ શોધતા શીખી ગયા હતા પણ આમાં એટલા માટે આ પાઠની અંદર આવેલું છે કે જેથી તમને બંને ક્ષેત્રફળ છે એ સૂત્ર દ્વારા અને આવી રીતે ખાના ગણીને પણ તમારું જે ક્ષેત્રફળ આકૃતિનું શોધવાનું છે એ તમે શોધી શકો તો આ રીતે તમે એક આકાર મેં અહીંયા દોરીને બતાવેલો છે એમાં જે સાચાની નિશાની છે એ પૂરેપૂરા ખાના દેખાડે છે અને જે એક દ્વિતિયાંશ એટલે કે એકના છેદમાં બે લખેલા છે એ ખાના અડધા ખાનાની ગણતરી કરેલી છે તો આપણે આ એનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે અગાઉ પણ તમને આપેલું જ હતું કે પૂરેપૂરા ચોરસ અને અડધા કરતાં વધુ ચોરસની સંખ્યા વધતા અડધા ચોરસની સંખ્યા તો અહીંયા પૂરેપૂરા ચોરસ અને અડધા કરતાં વધુ ચોરસ છે એની સંખ્યા પંદર છે જેને આપણે એક આખું ખાનું છે એમ ગણીશું એટલે પંદર કાઉસમાં એક વત્તા આઠ અડધા ખાના છે એટલે આઠ અને કાઉસમાં એક દુત્યાઉસ છે દુડાડો એટલે ચાર દુ આઠ થશે એટલે પંદર વત્તા ચાર પંદર ને ચાર ઓગણીસ ચોરસ સેમી એવો એનો જવાબ આવશે હવે તમારે આ જે મેં આકૃતિ દોરી દ્વારા દોરેલી છે તો એ એ આકૃતિ છે અને હવે તમારે બી આકૃતિ તમારી જાતે દોરવાની છે એ દોરી દ્વારા તમારે પંદર સેમી લાંબી દોરી લેવાની એ દોરીને આ રીતે ખાનાની અંદર ગ્રાફ પેપરમાં જે તમારા પાઠ્યપુસ્તકની અંદર ચોપ ચોપડીમાં કાગળ આપેલો છે એ કાગળમાં આવી રીતે અટકળે તમારે આકૃતિ દોરવાની છે ત્યાર પછી તમારે બીનું ક્ષેત્રફળ આવી રીતે ગણી લેવાનું અને પછી તમારે નક્કી કરવાનું કે એનું ક્ષેત્રફળ વધારે છે કે બીનું ક્ષેત્રફળ બરાબર તો તમારે બીનું ક્ષેત્રફળ તમારી જાતે હોમવર્કમાં કરવાનું છે ત્યાર પછી હવે આપણે જોઈએ આ જ ગ્રાફ પેપરમાં તમારે એક ત્રિકોણ એક ચોરસ એક લંબચોરસ અને વર્તુળ બનાવી ક્ષેત્રફળ શોધો એટલે કે પહેલાં દોરી દ્વારા જોયું હતું હવે તમારે તમારી સ્કેલથી ત્રિકોણ દોરવાનો ચોરસ દોરવાનો લંબચોરસ દોરવાનો અને વર્તુળ બનાવવાનો અને પછી ક્ષેત્રફળ દોર શોધવાનું છે તો અહીંયા હું તમને ત્રિકોણ અને ચોરસ છે એ તમને શીખવાડું છું બાકીનું છે તમારે જાતે કરવાનું છે તો સૌથી પહેલાં મેં ત્રિકોણ દોર્યો છે ત્રિકોણમાં જે પૂરેપૂરા ખાના છે એ મેં સાચાની નિશાની દ્વારા દેખાડેલા છે અને અડધા ખાના છે એમાં એક દુત્યાઉશ એવું લખીને મૂકેલું છે તો એનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર પૂરેપૂરા ચોરસ અને અડધા કરતાં વધુ ચોરસની સંખ્યા વધતા અડધા ચોરસની સંખ્યા તો પૂરેપૂરા ચોરસની સંખ્યા અગિયાર છે અને અડધા ચોરસની સંખ્યા છ છે અને છે દુડાડો એટલે છ દુ છ અને બે છે તો બે તમારો જવાબ અગિયાર અને વત્તા ત્રણ એટલે ચૌદ ચોરસ સેમી ત્યાર પછી હવે ચોરસ લઈએ ચોરસની અંદર ઊભા ત્રણ ખાના અને આડા ત્રણ ખાના એટલે જે સાચાની નિશાની છે એમાં પૂરેપૂરા ચોરસ જ છે એકી ખાનું છે એ અડધું ખાનું નથી એટલે આમે તમે સીધી સાચાની નિશાની ગણી નાખો તો પણ ચોરસનું ક્ષેત્રફળ મળી જાય છતાં પણ આપણે સૂત્ર લખીશું કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર પૂરેપૂરા ચોરસ અને અડધા કરતાં વધુ ચોરસની સંખ્યા વધતા અડધા ચોરસની સંખ્યા હવે અહીંયા અડધા ચોરસની સંખ્યા નથી આપેલી તો ત્યાં શૂન્ય આવશે અને માત્ર નવ જ ખાના છે પૂરેપૂરા છે તો એનો જવાબ આવશે નવ ચોરસ સેમી તો અત્યારે આમાં જોઈ શકો છો ત્રિકોણ અને ચોરસમાં કોનું ક્ષેત્રફળ વધારે છે તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ વધારે છે કેટલું છે તો કે ચૌદ ચોરસ સેમી છે ત્યાર પછી હવે આપણે જોઈએ પાના નંબર એકસો સત્તાવન ઉપર પાના નંબર એકસો સત્તાવન ઉપર તમે એક રાજાની વાર્તા છે એ જોવા મળશે રાજા છે એ ચેગુ જેટલી જમીન આ સો મીટરના તારથી ઘેરી શકે તેટલી જમીન તારી છે રાજા છે એ ચેગુ નામના એક સિપાહીને એમ કહે છે કે સો મીટરના તારથી ઘેરી શકાય એટલે કે લઈ શકાય એ સો મીટરનો તાર છે એ તારને તારે જેટલો એટલે પહેલાં ખૂણેથી છેલ્લા ખૂણા સુધી વાળી લેવાનો જમીનને અને જેટલી જમીન વાળી શકાય એટલી તારી એવું રાજા છે એ ચેગુ સાથે વાત કરે છે તો એ ચેઘું છે એ એક સુથારો એટલે કે એક રાજા તેના સુથારો ચેગુ અને અનારથી ખૂબ જ ખુશ હતો પાના નંબર તમે એકસો સત્તાવન ઉપર જોશો તો તમને ત્યાં રાજાની વાર્તા છે એ જોવા મળશે તો એમાં લખેલું છે કે રાજા તેના સુથારો જેગુ અને અનારથી ખૂબ જ ખુશ હતો તેઓએ રાજા માટે એક ખૂબ જ મોટો અને સુંદર પલંગ બનાવ્યો હતો તો ચેગુથી ચેગુથી રાજા સુકામ પ્રસન્ન હતો સુકામ ખુશ હતો તો કે સુંદર મજાનો પલંગ બનાવી આપ્યો હતો અત્યારે જે રાજા બેઠા છે એ એક એનો પલંગ છે એ ચેગુએ બનાવી દીધેલો હતો આથી રાજા ખુશ થઈ ગયા હતા આ રાજા ચેગુને થોડીક જમીન અને અનારને થોડુંક સોનું ભેટ તરીકે આપવા ઈચ્છતા હતા ચેગુ ખુશ હતો તેણે સો મીટરનો એક તાર લીધો અને તેના વડે અલગ અલગ માપના લંબચોરસ બનાવવાના પ્રયત્ન કર્યા તો સો મીટરના તારથી ચેગુએ સરસ મજાના જમીન ખરીદી અને લંબચોરસ બનાવવાના પ્રયત્ન કર્યા લંબચોરસ જે બનાવેલા છે ચેગુએ એમાંથી એક લંબચોરસનું માપ છે ત્રીસ મીટર ગુણ્યા વીસ મીટરના માપનો લંબચોરસ બનાવેલો છે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે હવે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે એનું સૂત્ર દરેક વિદ્યાર્થી મિત્રને આવડતું હશે તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ત્રીસ મીટર અને પહોળાઈ વીસ મીટર એટલે કે ત્રીસ ગુણ્યા વીસ બંનેનો ગુણાકાર કરશો એટલે છસો ચોરસ મીટર એવો જવાબ આવશે તો ત્રીસ બાય વીસનો જે લંબચોરસ બનાવેલો છે એનું માપ એટલે કે એનું ક્ષેત્રફળ છસો ચોરસ મીટર થશે ત્યાર પછી ચેગુને આગળ જોઈએ તો સો મીટરના તારથી તે બીજા લંબચોરસ બનાવી શકશે તો કે હા સો સો મીટરના તારથી તે નીચે મુજબના લંબચોરસ બનાવી શકશે કેવી રીતે તો કે પિસ્તાલીસ બાય પાંચનો બનાવી શકે પાંત્રીસ બાય પંદરનો બનાવી શકે અને પચીસ બાય પચીસનો બનાવી શકે તો પિસ્તાલીસ બાય પાંચનો બનાવે તો પિસ્તાલીસ ગુણ્યા પાંચ કરો એટલે બસો પચીસ જવાબ આવશે અને પાંત્રીસ ગુણ્યા પંદર કરો તો પાંચસો પચીસ જવાબ આવશે અને પચીસ ગુણ્યા પચીસ કરો એટલે છસો પચીસ જવાબ આવશે તો આ જે અ બ અને ક એ જે આપણે અહીંયા જોઈએ છીએ એ બસો પચીસ ચોરસ મીટરનું ક્ષેત્રફળ છે પછી પાંચસો પચીસ ચોરસ મીટરનું ક્ષેત્રફળ અને છેલ્લે વાળું છે એમાં છસો ને પચીસ ચોરસ મીટર ક્ષેત્રફળ જોવા મળશે ત્યાર પછી આપણે જોઈએ તો એક ચિત્ર છે તમારા પાઠ્યપુસ્તક પાન નંબર એકસો સત્તાવન ઉપર કે આ હું જમીનનો આ ટુકડો લેવા ઈચ્છું છું તે આઠસો ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે બરાબર એની પત્ની એમ કે છે કોણ કહે છે એની પત્ની ચેગુ છે એની પત્ની એમ કહે છે કે મારે આઠસો ચોરસ મીટરનું ક્ષેત્રફળ લેવું છે ચેગુની પત્ની તે તારની મદદથી ચેગુને વર્તુળ બનાવવાનું કહે છે તે જાણતી હતી કે તેનું ક્ષેત્રફળ આઠસો ચોરસ મીટર થશે આગળ જણાવેલ તમામ લંબચોરસમાંથી સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતુંમાં પચીસ ગુણ્યા પચીસ એટલે કે આગળ આપણે જે સ્લાઇડ જોઈએ એની અંદર પચીસ ગુણ્યા પચીસવાળો જે લંબચોરસ હતો એનું માપ છસો પચીસ ચોરસ મીટર હતું તો તે વર્તુળનું જે માપ છે એ આઠસો ચોરસ મીટર છે તો હવે ચેગુની પત્ની છે એ લંબચોરસ છે એ જમીન લંબચોરસવાળી જમીન છે એ લેવા માગશે નહીં કારણ કે એનું માપ છે એનું ક્ષેત્રફળ છે એ ઓછું છે અને આઠસો ચોરસ મીટર જે ક્ષેત્ર પર ધરાવે છે એ જમીનનું માપ છે એ મોટું છે તેથી ચેગુએ આઠસો ચોરસ મીટર ક્ષેત્ર પર ધરાવતી જમીન મેળવી ત્યાર પછી જોઈએ સારું ચેગુએ આઠસો ચોરસ મીટરનું ક્ષેત્ર પર ધરાવતી જમીન લીધી અનાર હવે હું તને એટલો સોનાનો તાર આપીશ કે જેનાથી આઠસો ચોરસ મીટરનું ક્ષેત્ર પર ધરાવતી જમીન ખેરાઈ શકે એટલે હવે રાજા છે એને તાર આપે છે તો તેણે વિવિધ માપના લંબચોરસ એ બી અને સી બનાવ્યા તે પ્રત્યેકની હદની લંબાઈ શોધો આ લંબચોરસ માટે તેને કેટલો સોનાનો તાર મળશે તો સૌથી પહેલાં એના માપવાળો પાના નંબર તમે એકસો અઠ્ઠાણું ઉપર જોશો તો એની અંદર તમને દરેક લંબચોરસના જે તાર જે આપેલા છે રાજાએ એ રાજાએ જે તાર આપ્યા એ પ્રમાણે એને સરસ મજાનું ક્ષેત્રફળ તમારે શોધતા શીખવાનું છે તો અત્યારે એ માટેનો સોનાનો તાર આપેલો છે એ તાર પ્રમાણે તમારે એનું માપ શોધવાનું છે તો હવે તમે એ માટે સોનાનો તાર છે એ કેટલા મીટર છે એ તમે જોઈ શકો છો ચાલો એ માટેનો તાર કેટલો થશે તો કે એકસો વીસ મીટર એટલે કે તમારી તારને ફરતી જગ્યાએ વાળવાનો છે ફરતી જગ્યાએ વાળશો એટલે પરિમિતિ શોધવાની થશે એટલે ચાલીસ લંબાઈ છે અને વીસ છે એ પહોળાય છે લંબચોરસની પરિમિતિનું ક્ષે પરિમિતિનું તમે સૂત્ર જોશો તો બે કાઉસમાં લંબાઈ વત્તા પહોળાય એવું એનું સૂત્ર છે લંબાઈ વત્તા પહોળાય એટલે ચાલીસ વત્તા વીસ કરશો એટલે એનો જવાબ સાઠ આવશે અને સાઠને બે સાથે ગુણાકાર કરો એટલે એકસો વીસ મીટર જવાબ આવે ત્યાર પછી બી નામનો તાર છે એ આપણે જોઈએ બી નામના તારમાં એસી મીટર અને દસ મીટર એટલે કે એસી લંબાઈ અને દસ છે એ પહોળાય છે તો એની પરિમિતિ શોધવી હોય તો લંબાઈ વધતા પહોળાય એટલે એસી ને દસ નેવું નેવું ને બે સાથે ગુણાકાર કરો એટલે એકસો ને મીટર જવાબ આવશે બી માટેનો જે સોનાનો તાર છે એનો જવાબ એકસો એસી મીટર આવશે ત્યાર પછી પાઠ્યપુસ્તકમાં આજે એકસો અઠ્ઠાવનના પાના નંબર ઉપર જોશો એટલે સી નંબરનો તાર છે એ દેખાડશે તો સી નંબરના તારનું માપ આઠસો મીટર ગુણ્યા એક મીટર બરાબર તો આઠસો મીટર ગુણ્યા એક મીટર છે તો એ સી માટેનો તાર છે એનું આપણે પરિમિતિ શોધવી હોય તો સી માટેના તારની પરિમિતિ કેટલા આવશે તો કે એકસો એક હજાર છસો બે મીટર આવશે સી માટેનો તાર એની પરિમિતિ શોધો તો એક હજાર છસો બે ત્યાર પછી ડીની અંદર લંબાઈ આઠ હજાર મીટર અને પહોળાઈ ઝીરો પોઈન્ટ એક મીટર તો એની પરિમિતિ શોધશો એટલે એનો જવાબ આવશે સોળ હજાર મીટર એટલે પરિમિતિ શોધવાની છે એટલે આઠ હજાર પ્લસ જીરો પોઈન્ટ એક કરવાના અને ગુણાકારમાં બે સાથે ગુણાકાર કરશો એટલે સોળ હજાર મીટર એવો જવાબ આવશે એ બી સી ડી ચારે ચાર તાર છે તારનું માપ આપેલું છે એ માપ પ્રમાણે તમારે લંબચોરસની પરિમિતિ શોધતા શીખવાનું છે બરાબર ત્યાર પછી હવે આપણે જોઈએ રાજા શા માટે બેહોશ થઈ ગયો તો કે રાજા એટલા માટે બેહોશ થઈ ગયા કે તે આટલું બધું એટલે કે લંબચોરસ ડીનું જે માપ હતું સોળ હજાર મીટર જેટલું એ તારનું જે માપ કેટલું હતું સોળ હજાર જેટલું હતું તો એટલું સોનું છે એ આપી શકે તેમ હતો નહીં બરાબર એટલે રાજા છે એ જે ચેગવું એને એમ કીધું કે મને ડીના માપ જેટલો તાર આપો ત્યારે રાજા એમ બેહોશ થઈ જાય છે એમ કે એટલું બધું તારના માપ જેટલું સોનું છે એ રાજા આપી શકતો નથી એટલા માટે રાજા છે એ બેભાન થઈ જાય છે બેહોશ થઈ જાય છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે તમને અહીંયા અગિયારમો પાઠ પરિમિતિ અને ક્ષેત્રફળવાળો પાઠ છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ શાંતિથી પાઠ અગિયારમું ક્ષેત્રફળ પરિમિતિવાળો જે છે એ તમારે ત્રણે ત્રણ વિડીયો શાંતિથી સાંભળવાના છે અને સરસ રીતે જોવાના છે ખાસ કરીને લંબચોરસ અને ચોરસનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધતા તમને આવડી જાવી જોઈએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ આવજો